आठना वाला विद्यार्थी मित्रों, आज आप आ वीडियो लेक्चर की अंदर तमारी जे हमना नवी स्वाध्यायन पोथी आई है लर्निंग लॉस ब्रिज कोर्स करीने तेमा गुजराती विषय पाठ नंबर पहलो बजार में पाठन संपूर्ण सोल्यूशन आज आप आ वीडियो लेक्चर में जोवाना छीए। तो चलो मित्रों शुरुआत करिए प्रश्न नंबर एक थी। तो प्रश्न नंबर एक है तमारा गाम शहर में तमारा मनगमता सैनिक अथवा तो रमतवीर आए अने तमारे एमनो इंटरव्यू लेवानो थाय तो तमे एमने पूछवा माटेना प्रश्नोनी यादी तैयार करो। तेमा हूँ प्रश्न पहलो पूछीश के तमे सैनिक बनवा माटे केवी तैयारी करी हती। बीजो प्रश्न पूछीश के तमे सैनिक बनवा माटेनी ट्रेनिंग क्या लीधी हती। त्रीजो प्रश्न करीश के सैनिकोने केवी केवी मुश्किलीओनो सामनो करवो पड़े छे। चौथो प्रश्न पूछीश के सैनिक बनिया पछी तमारुं पहेलुं पोस्टिंग क्या थयुं हतुं। पांचमो प्रश्न पूछीश के सैनिक तरीके तमारो एक सुखद अनुभव जणावो। त्यार पछी प्रश्न नंबर बीजो छे हूँ पण बनीश महान आ पंक्तिनो सार तमारा शब्दमां लखो। तो जोईए एम मित्रों एमनो जवाब के आपणा देशनी प्रगति थाय विकास थाय ते माटे सतत प्रयत्न करतो रहीश। मारी अंदर देश दाज होय राष्ट्र प्रत्ये लागणी पैदा थाय तेवा प्रयत्नो करीश। हूँ એવા એવા કામો કરીશ જેથી દેશનું નામ વિશ્વના મોખરે રહે, સદાય દેશનું નામ રોશન થાય તે માટે પ્રયત્નશીલ રહીશ। રાષ્ટ્રીય પ્રતીક પ્રત્યે હંમેશા આદરભાવ રાખીશ તેમજ દેશનું સર્વભૌમત્વ જાળવી રાખવા પ્રયાસ કરીશ। આ રીતે હું દેશ માટે મહાન બનવાનો પ્રયાસ કરીશ। ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો છે તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો, શું શું કર્યું તેનું વર્ણન ડાયરી સ્વરૂપે કરો। તો દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈને તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ગયો, ત્યારબાદ નાસ્તો કર્યો અને છાપું વાંચવા બેઠો। આજ રવિવાર હોવાથી સવારે થોડીવાર ટીવી જોયું, ત્યારબાદ જમી થોડીવાર આરામ કર્યો। બપોર પછી મિત્ર સાથે તેમના ખેતરમાં ફરવા માટે ગયો, ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી। ત્યારબાદ ઘરે આવી થોડીવાર ઘરના વડીલો જોડે વાતચીત કરી, ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડીવાર મિત્રો સાથે બેઠો। સવારે વહેલા સ્કૂલ માટે જવાનું હોવાથી હું સૂઈ ગયો। ત્યાર પછી પ્રશ્ન નંબર ચોથાનો અ છે નીચેના ચિત્રનું ઝીણવટથી અવલોકન કરી તેમના વિશે તમારા શબ્દોમાં લખો। તો જોઈએ આ ચિત્ર સુંદર મેળાનું છે। મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે, મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે, દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે। મેળામાં ચકડોળમાં બેસવાનો આનંદ અનેરો હોય છે, સાથે સાથે મેળામાં રમકડા ખરીદવાનો અને નાસ્તો કરવાનો લ્હાવો જુદો જ હોય છે। મેળામાં ખૂબ જ મજા આવે છે, મિત્રો સાથે મેળામાં ફરવાનો આનંદ જુદો જ હોય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર ચોથાનો બ છે નીચે આપેલા ચિત્રોમાં રહેલો તફાવત શોધીને લખો। તો બે સરખા દેખાતા ચિત્રો છે પણ તફાવત ઘણા છે। ચિત્ર એકમાં સૂરજ નથી, બીજા ચિત્રમાં સૂરજ છે। ચિત્ર એકમાં ઘરની ઉપર ચીમની છે, બીજા ચિત્રમાં નથી। ચિત્ર એકમાં તળાવ છે, બીજા ચિત્રમાં નથી। પહેલા ચિત્રમાં છ વૃક્ષ દેખાય છે, બીજા ચિત્રમાં પાંચ વૃક્ષ દેખાય છે। પહેલા ચિત્રમાં બંને કુકડા એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, જ્યારે બીજા ચિત્રમાં બંને કુકડા એક જ દિશામાં જોઈ રહ્યા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે નીચેનો ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ આપો। તો સુંદર મજાનો ફકરો છે એમાંથી પ્રશ્ન નંબર પહેલો હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે, તો બ હવાડામાં થોડું ઘણું પાણી હતું। બીજું છે કરશને દુઃખની આહ નાખી આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખો। તો કરશને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું। ત્રીજું છે ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા એટલે, તેમાં આવશે અગમાણ। ચોથું છે કરશને કેમ આકાશ સામે જોયું, તેમાં આવશે કરશન વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું। પાંચમું છે ખાધેલું મોંમાં લાવી ફરી ચાવતો હતો, રેખાંકિત શબ્દ સમૂહનો અર્થ ફકરામાંથી શોધીને લખો। તો પ્રાણીઓ એક સાથે બધો જ ખોરાક ખાઈ લે છે, ત્યારબાદ આ ખોરાકને બેઠા બેઠા ચાવે છે। પ્રશ્ન નંબર છઠ્ઠો છે તમે જોયેલા બજારનું વર્ણન કરો। તો બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળે છે, બજારમાં મોટી મોટી દુકાનો કોમ્પ્લેક્સ અને મોલ હોય છે, મોટી હોસ્પિટલ લેબોરેટરી અને દવાની દુકાનો હોય છે, વાહનો પાર્ક કરવા માટે અલગથી સુવિધા હોય છે, બજારમાં કોઈ પણ વસ્તુ પૂરતા જથ્થામાં મળી રહે છે, બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો પણ હોય છે, બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન વગેરેની સુવિધા પણ બજારમાં હોય છે। પ્રશ્ન નંબર સાત છે તમારા ગામના બજારમાં અને તમારા તાલુકાના બજારમાં શું શું તફાવત છે તે લખો। તો મિત્રો એમાં જવાબ આવશે અમારા ગામની બજાર ખૂબ જ નાની છે, જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ જ મોટી છે।
ગામની બજારમાં દુકાનો મર્યાદિત હોય છે અને તાલુકાની બજારોમાં દુકાનો ઘણી બધી હોય છે। ગામની બજારની દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી, જ્યારે તાલુકાની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળી જાય છે। અમારા ગામની બજારમાં મોટે ભાગે કરિયાણું અને શાકભાજી મળે છે, જ્યારે તાલુકાની બજારમાં કપડાં, વાસણ, કરિયાણું, શાકભાજી, દવાઓ વગેરે મળે છે। ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે, જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે। ગામની બજારમાં રસ્તા સાંકડા છે, જ્યારે તાલુકાની બજારમાં રસ્તા પહોળા છે। પ્રશ્ન નંબર 8 છે, તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે, તો તમે ક્યાંથી માહિતી મેળવશો, સી માહિતી મેળવશો? તો જોઈએ પહેલું, ક્યાંથી માહિતી મેળવશો? તો શિક્ષકને પૂછીને, ઘરના વડીલોને પૂછીને, મારા મિત્રને પૂછીને, લાઇબ્રેરીમાંથી મેળવીશ અને ઇન્ટરનેટ પરથી મેળવીશ। સી માહિતી મેળવશો, તો સરદાર પટેલના જન્મસ્થળ વિશે, સરદાર પટેલના બાળપણની માહિતી, સરદાર પટેલના ભણતરની માહિતી, સરદાર પટેલના જીવન પ્રસંગો વિશે માહિતી અને સરદાર પટેલે અંગ્રેજો સામે લડેલી લડતો વિશે માહિતી। ત્યાર પછી પ્રશ્ન નંબર 9 છે, આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બની શકો તે અંગે વિચારીને લખો। તો આત્મનિર્ભર બનવા ખૂબ જ ભણીશ, મને ખેતીમાં ખૂબ જ રસ છે, ખેતીમાં નવી પદ્ધતિ અપનાવીશ અને ભારતને જે વસ્તુઓની આયાત કરવી પડે તેવી વસ્તુઓની આપણા દેશમાં પેદા થાય તેવા પ્રયાસ કરીશ। ભારત દેશના લોકોને લાભ થાય, સાથે ઘણા લોકોને રોજગારી મળી રહે તેવા પ્રયાસ કરીશ। ભારત દેશની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવાના પ્રયત્ન કરીશ। તો મિત્રો, આ હતું આપણું પાઠ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન। ફરી મળીશું આવા જ અન્ય પાઠના સોલ્યુશન સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।